नमस्कार विद्यार्थी मित्रों, गई काले आपणे संतुलित अने असंतुलित बळों नी वात करी थी। हवे गतिनो प्रथम नियम, आ प्रथम नियम ए वास्तवमां गेलेलियोनो नियम ज छे। गेलेलियोनो नियम बोलो अथवा न्यूटननी गतिनो प्रथम नियम बोलो, बे समान ज छे। अहींया गेलेलियोए ढाळ पर गति करता पदार्थ माटे प्रयोग कर्यो अने एने एना पहला प्रयोग परथी अहीं नीचे मुजबनुं अवलोकन कर्युं। बराबर, एने शुं कर्युं तो अहीं एने आ प्रमाणे आम समान आम ढाळ राख्या अने ढाळ उपरथी एने कहेवानो मतलब आ ढाळ छे। तो हवे अहीं आगर ढाळ उपर गबड़ती लखोटी छे ने, एने उपरथी नीचे गबड़ावी आम, अने गबड़ावी उपरथी नीचे तरफ गति करावी, एटले एने जोयुं के अहीं कोई पण पदार्थ ने आम मूकी दीधो तो नीचे गबड़तो जाय तो एना वेगमां वधारो थाय छे। बराबर, एटले कहेवानो मतलब જ્યારે નીચે તરફ જાય છે કોઈ પણ લખોટી અથવા કોઈ પણ દળો, ત્યારે એના વેગમાં વધારો થાય, વધારો થાય એટલે એને પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય। અને પ્રવેગી આ દાખલા તરીકે લખોટી છે તો અહીંયાથી અહીંયા આવી ત્યારે આ જ્યારે શરૂઆતમાં હતી ત્યારે એનો વેગ હું V1 કહું અને અહીંયા છેલ્લે હતી ત્યારે એનો વેગ V2 કહું। તો જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યારે શરૂઆતમાં એનો વેગ ઓછો હોય અને નીચે એનો વેગ વધી જાય, એટલે કહેવાનો મતલબ અહીંયા V1 <V2 થાય। બરાબર, જ્યારે પદાર્થ ઉપરથી નીચે તરફ ગબડાવવામાં આવે ત્યારે શરૂઆતમાં એનો વેગ ઓછો હોય, ધીરે ધીરે એના વેગમાં વધારો થાય એટલે આને પ્રવેગી ગતિ કહેવાય। આ પ્રવેગી ગતિ કરે છે એમ, અને એનાથી ઊંધું ઢાળ ઉપર આપણે જ્યારે દડાને ફેંકીએ ઉપરની તરફ, આ દડો છે ત્યારે એનો વેગ V1 હતો, આપણે ઉપરની તરફ ફેંકીએ છીએ અને અહીંયાથી દડો અહીંયા આવ્યો ત્યારે એનો વેગ આપણે આમ ઉપરની તરફ ફેંક્યો હતો, એનો વેગ V2 થયો। તો અહીંયા જ્યારે ઉપરની તરફ ફેંકીએ છીએ ત્યારે શરૂઆતમાં વેગ વધારે હોય, જેમ જેમ ઉપર તરફ જાય એમ એના વેગમાં ઘટાડો થાય, એટલે અહીંયા V1 <V2 બરાબર, એટલે શરૂઆતમાં વધારે હતો, જેમ ઉપર જઈએ એમ એના વેગમાં કહેવાનો મતલબ ઘટાડો થયો, ઘટાડો થયો એટલે આને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય। એટલે આ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, એટલે આ બે મગજમાં રાખજો કે આપણી જે આકૃતિ આ એ આકૃતિ છે એમાં ઢાળ ઉપરથી ગબડતી લખોટી છે અને અહીંયા આ ઢાળ ઉપરથી નીચે આ ગબડતી લખોટી છે અને અહીંયા આગળ ઢાળ પર ચડતી લખોટી છે। આ ચડતી લખોટી છે તો અહીંયા ગબડતી હોય ત્યારે એના વેગમાં વધારો થાય અને ઉપર ચડતી હોય ત્યારે એના વેગમાં ઘટાડો થાય છે, યાદ રાખજો। એટલે વધારો થાય તો પ્રવેગી ગતિ, ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી ગતિ। બરાબર, એવી રીતના એને આ ઘર્ષણરહિત સપાટી લેવામાં આવે અને ઘર્ષણરહિત સપાટી લેવામાં આવે તો અહીંયા લખોટીને આપણે દાખલા તરીકે એનો શરૂઆતનો વેગ V1 છે અને અહીં આગળ એનો વેગ V2 છે, તો જ્યારે ઘર્ષણરહિત સપાટી હોય, આ ખાસ યાદ રાખજો સી પરિસ્થિતિ, તો આને ઘર્ષણ રહિત સપાટી, આ સપાટી એટલે સમક્ષિતિજ સપાટી, સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતી આ ગતિ કરતી લખોટી છે, તો ઘર્ષણ રહિત
સમક્ષિતી સપાટી હોય આમ સીધી સપાટી, તો જેટલો વેગ શરૂઆતનો છે એટલો જ વેગ અંતિમ હોય, એના વેગમાં ફેરફાર થતો નથી. કહેવાનો મતલબ આ લખોટી અચળ વેગથી ગતિ કરે છે. બરોબર, આ પ્રયોગોના તારણ પરથી ગેલેલિયોએ જણાવ્યું કે પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા નથી. એને કહ્યું કે પદાર્થની, આ ગેલેલિયોનું તારણ છે, પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કહેવાનો મતલબ બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા નથી. કોઈ આવશ્યકતા નથી, આ ગેલેલિયોએ પ્રયોગ દ્વારા જણાવ્યું. બરોબર, એને ઢાળ લીધા, ઢાળ ઉપરથી એને પહેલાં નીચે તરફ ગબડાવી તો એના વેગમાં વધારો થયો, ઢાળ ઉપર તરફ લખોટી નાખી તો એના વેગમાં ઘટાડો થયો, પછી એને સમક્ષિતી સપાટી લીધી, એના ઉપર ઘર્ષણ રહિત, અને એના ઉપર લખોટીને ગબડાવી તો એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એમ આ એક આદર્શ કહેવાનો મતલબ આ સ્થિતિ છે, પણ આ શક્ય નથી. કોઈ પણ સપાટી હોય એના ઉપર ઘર્ષણ બળ લાગે જ, અને ઘર્ષણ બળ લાગે એટલે અમુક અંતર કાપી અને પદાર્થ ઊભો રહી જાય છે. ઘર્ષણ બળ એટલે પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ, બરોબર, એને ઘર્ષણ બળ કહેવાય. હવે ગેલેલિયોએ બે સમાન ઢાળવાળા પ્રયોગનું વર્ણન કર્યું. ગેલેલિયોએ શું કર્યું? તો એને બે સમાન ઢાળ બનાવ્યા. આમ એને આ પ્રમાણે જે ઢાળ હતો એવો જ એને અહીંયા, કહેવાનો મતલબ એને આ પ્રમાણે બે સમાન ઢાળ લીધા. આ સમાન ઢાળ છે, તો બે સમાન ઢાળ લીધા અને ગેલેલિયોએ જુદા જુદા પ્રયોગો કર્યા. આ બંનેના ખૂણા સરખા હતા એટલે આ સમાન ઢાળ કહેવાય. આપણે આ થીટા વન ખૂણો અને આ થીટા ટુ ખૂણો હતો, આ બંને સમાન હતા. હવે સમજો, એને સમાન ઢાળ લઈ અને અમુક ઊંચાઈએથી અહીંથી, દાખલા તરીકે અહીંથી લખોટીને નીચે ગબડાવી, તો અહીંથી જે નીચે ગબડાવી તો અહીંયાથી આ સામેના ઢાળ ઉપર અહીંયા જેટલી ઊંચાઈએથી લખોટીને ગબડાવી હતી એટલી ઊંચાઈએ લખોટી અહીંયા જાય છે. આમ આ એટલી ઊંચાઈએ અહીંયા જાય લખોટી, એમ બરોબર, આ સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે. કેમ? કારણ કે બે ઢાળ સરખા છે એટલા માટે, અને આ બંને ઢાળની અંદર ઘર્ષણ રહિત સપાટી છે. આ યાદ રાખજો પહેલા શબ્દોમાં. તો જો સમાન ઢાળ હોય તો આ ઊંચાઈ જેટલી હોય એટલી જ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરે છે. બીજી વસ્તુ, અહીંયા આગળ જેટલું એને અંતર કાપ્યું હોય એટલું જ અંતર અહીંયા કાપે છે. આ બંને અંતર પણ એના સમાન છે અને ઊંચાઈ પણ સમાન છે. એક જ મિનિટ. અહીંયા આ સમાન ઊંચાઈના બે ઢાળ લીધા, તો એમાં અહીંયા જેટલી ઊંચાઈએથી લખોટીને દડાને ગબડાવ્યું એટલી જ ઊંચાઈ અહીંયા સામેના ઢાળ ઉપર પણ એ દડો પ્રાપ્ત કરે છે, અહીંયા એટલી ઊંચાઈ. અને અહીંયા જેટલું અંતર દડો આ ઢાળ ઉપર કાપે છે એટલું જ અંતર સામેના ઢાળ ઉપર પણ કાપે છે. યાદ રાખજો, બંને લખોટીએ કાપેલું અંતર સમાન છે. હવે એને શું કર્યું ગેલેલિયોએ? આ એક ઢાળ સરખો રાખ્યો,
અને બીજો ઢાળ છે ને એને એને બદલ્યો, આ ઢાળ એને એમના એમ જ રાખ્યો આ ઢાળ, અને અહીંયા બીજો ઢાળ છે એને આમ નીચો ઢાળ કર્યો, અહીંયા ઘડી કોઈકમાં એને ઉપર ઢાળ કર્યો, આમ અલગ અલગ લીધા એને, બરોબર. અને પછી દરેક વખતે આમ ઢાળ અલગ અલગ રાખ્યા, અને પછી દરેક વખતે એને લખોટીને ઉપરથી ગબડાવી. તો યાદ રાખજો, અહીંયા કહેવાનો મતલબ ઢાળ જો એની જુદા જુદા હતા, તો ઢાળ જ્યારે ઘટાડવામાં આવ્યા તો એને અંતર જે કાપ્યું લખોટીએ એ પહેલાં કરતાં વધારે હતું. અહીંયા જે અંતર સરખું હતું હવે એને આ ઢાળ ઘટાડ્યા, આ જે બે ઢાળ સરખા હતા, ધારો કે અત્યારે હાલ આ ઢાળ સરખા છે તો એનું અંતર સરખું હતું, હવે આ ઘટાડ્યું તો આ લખોટીએ જે આ D1 અંતર કાપ્યું હતું અહીંયા જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરે છે. યાદ રાખજો, આ આ ઊંચાઈ સરખી જ પ્રાપ્ત કરે છે, એટલે આ અંતર કહેવાનો મતલબ વધ્યું. અહીંયા આગળ હજુ ઢાળ ઘટાડ્યો તો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, અને હજુ ઢાળ ઘટાડ્યો તો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એટલે આ D3 D4 D5 એટલે ઢાળ ઘટાડતા જે અંતર છે એ વધારે કાપે છે, બરાબર. કારણ કે પહેલા ઢાળમાં જેટલી ઊંચાઈ હતી એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, બરાબર, પણ વધુ અંતર કાપે છે. પ્રત્યેક વખતે આ ઊંચાઈ સરખી જ રહે બંનેની, આ ઊંચાઈ સરખી રહે છે એમ યાદ રાખજો. જ્યારે આ અંતરમાં ફેરફાર થાય છે, ઢાળ ઘટે તો એનું અંતર વધે છે, યાદ રાખજો. આ અવલોકન પરથી ગેલેલિયોએ અનુમાન લગાવ્યું કે જો સપાટીનો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે તો લખોટી ઘર્ષણ રહિત સપાટી પર અનંત અંતર સુધી પોતાની ગતિ ચાલુ રાખે છે. એટલે આના ઉપરથી ગેલેલિયોએ નક્કી કર્યું, અવલોકન કર્યું ગેલેલિયોએ, કે જો સપાટીનો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે તો લખોટી ઘર્ષણ રહિત સપાટી પર અનંત અંતર સુધી પોતાની ગતિ ચાલુ રાખે છે. યાદ રાખજો, એટલે ગેલેરીએ સૂચવ્યું કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળની આવશ્યકતા નથી. આ ઉપરથી ગેલેલિયોનું આ તારણ હતું. ગેલેલિયોએ તારણ કાઢ્યું કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ, બરોબર, આવશ્યક છે. પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળની આવશ્યકતા નથી. આવું ગેલેરીઓએ તારણ કાઢ્યું એના આ ગતિના પ્રયોગો ઉપરથી. અને આના આધારે, આ ગેલેરીઓના પ્રયોગો ઉપરથી ન્યૂટને
બળ માટેનો ગતિના ત્રણ મૂળભૂત નિયમો આપ્યા, બરોબર. એટલે આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ આ ગેલેલિયોને અનુરૂપ જ હતો, બરોબર. હવે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ યાદ રાખજો. ન્યૂટને શું કીધું કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો એ સ્થિર રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, બરોબર. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. એટલે જે ગેલેલિયોએ કીધું એ જ ન્યૂટને કીધું છે. કન્ને ગેલેલિયોએ શું કીધું કે ભાઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય ને એના ઉપર આપણે બાહ્ય બળ ન લગાડીએ તો એની અચળ વેગી ગતિ એમના એમ ચાલુ રાખે છે. એની ગતિમાં ફેરફાર કરવો હોય તો આપણે એના ઉપર બાહ્ય બળ લગાડવું પડે. એમ ન્યૂટને પણ એમ કીધું કે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી જો પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો એની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે, યાદ રાખજો. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત, યાદ રાખજો શબ્દ અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એટલે અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી, એટલે કહેવાનો મતલબ ત્યાં સુધી એ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ હતો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. એમ અને અચળ વેગી ગતિ કરતો હોય, ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, યાદ રાખજો. એટલે કહેવાનો મતલબ પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પોતાની સ્થિર અથવા અચળ વેગી અવસ્થા, બરોબર, એ એમના એમ રાખવાનો પ્રયત્ન કરે છે. સ્થિર હોય તો સ્થિર અવસ્થા જાળવી રાખે, અને ગતિમાન હોય તો એની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. એટલા માટે ઘર્ષણ રહિત અથવા એટલે અનંત સપાટી ઉપર આપણે દડાને ગબડાવવામાં આવે, લખોટીને ગબડાવવામાં આવે તો એ અનંત અંતર સુધી પોતાની ગતિ ચાલુ રાખે છે, બરોબર. એના પર કોઈ બાહ્ય અસંતુલિત બળ લાગતું ના હોય તો આવી ગતિ ચાલુ જ રાખે છે, પણ આવું શક્ય નથી. એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ વાસ્તવમાં ગેલેલિયોએ આપેલો જડત્વનો નિયમ જ છે, યાદ રાખજો. આમ ન્યૂટનની ગતિનો
પહેલો નિયમ એ ગેલેલિયોએ આપેલો જડત્વનો નિયમ જ છે, જે ગેલેલિયોએ કીધું એ જ ન્યૂટને આ ગતિના પહેલા નિયમમાં આપણને વાત કરી છે, બંને એક જ છે. ન્યૂટનના નિયમ મુજબ શું કહેવાનો મતલબ, કોઈ પણ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થા બદલવી હોય તો એના ઉપર બળની જરૂર પડે, બરાબર, અને એના ઉપરથી આપણે બળની વ્યાખ્યા આપવામાં આવી. એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે, યાદ રાખજો. એટલે ન્યૂટનની ગતિના આ યાદ રાખજો આ નોંધ, ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ પ્રમાણે મુજબ, કહેવાનો મતલબ કોઈ પણ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થા, આ સ્થિર હોય અથવા ગતિમાન અવસ્થા બદલવા માટે બળની જરૂર પડે છે, એના ઉપર બળની જરૂર પડે છે. એટલે તેથી પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, આ યાદ રાખજો, વ્યાખ્યા આપે છે. આ ખાસ પૂછાય કે ન્યૂટનની ગતિનો ખાલી જગ્યા નિયમ બળની વ્યાખ્યા આપે છે તો પહેલો નિયમ, અને ન્યૂટનની ગતિનો ખાલી જગ્યા નિયમ બળનું મૂલ્ય આપે છે તો બીજો નિયમ. એટલે આ પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે, આના ઉપરથી આપણે બળની વ્યાખ્યા શું બને, તો બળ કોને કહીએ, પદાર્થની, કહેવાનો મતલબ જે બાહ્ય અસર વડે સ્થિર પદાર્થ ગતિમાં આવે, અથવા ગતિમાન પદાર્થ સ્થિર બને, અથવા ગતિમાન પદાર્થનો વેગ અને દિશા બદલાય, એને આપણે બળ કહીએ છીએ, યાદ રાખજો. એટલે બળ એ એવી ભૌતિક રાશિ છે જેના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિમાન કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, બરાબર. એટલે બળ કોને કહે છે, તો જે બાહ્ય અસર વડે, આ બળની વ્યાખ્યા, જે બાહ્ય અસર વડે સ્થિર પદાર્થ ગતિમાં આવે અથવા ગતિમાન પદાર્થ ના વેગમાં ફેરફાર થાય, તે બાહ્ય અસરને બળ કહે છે, એને બળ કહે છે, યાદ રાખજો. હવે સ્થિર સ્થિતિ અને અચળ વેગી ગતિની સ્થિતિ, બરાબર, આ બંનેમાં એનો શૂન્ય પ્રવેગ છે, પણ ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં આ બંને સ્થિતિ વચ્ચે કોઈ ભેદ નથી. એટલે કહેવાનો મતલબ સ્થિર અને ગતિમાન આ એક સાપેક્ષ વસ્તુ છે, સ્થિર હોય તો સ્થિર જ રહે, ગતિમાં હોય તો ગતિમાં જ રહે, એમ, જો એના ઉપર બાહ્ય બળ ન લાગે તો. આના ઉપરથી આ જ નિયમ આપણે ગેલેલિયોનો જડત્વનો નિયમ પણ છે, ગેલેલિયોનો જડત્વનો નિયમ શું કહે છે, કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ આવશ્યકતા નથી, આપણે લખાયું આગળ, બરાબર, એ વાસ્તવમાં ગેલેલિયોનો જડત્વનો નિયમ હતો. તો આ
ગેલેલિયોનો જડત્વનો નિયમ, એ પણ વાસ્તવમાં ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જ છે. એ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ ની આવશ્યકતા છે. પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા નથી. યાદ રાખજો. એટલે આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને આ ગેલેરીઓનો જડત્વનો નિયમ બે સમાન જ છે, બરોબર? ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં પણ એમ જ કહેવા માંગે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી એ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં જ રહે છે, અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, એમ. ઓકે, એવી જે સેમ જડત્વનો ગેલેરીઓનો નિયમ છે કે ભાઈ પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય તો બળની જરૂર પડે, ફેરફાર ના કરવો હોય તો બળની જરૂર પડતી નથી. ઓકે, હવે આના ઉપરથી આપણા ત્રણ કારણો પૂછાય છે, યાદ રાખજો. ત્રણ કારણો છે.